આપણે આગળના લેક્ચરની અંદર પ્રીવિયસ વિડિયોમાં આપણે છે એ ડીએનએ રેપ્લિકેશનમાં ભાગ લેતા ઉત્સેચકોની ચર્ચા કરેલી હતી. હવે આપણે ડીએનએ રેપ્લિકેશનની અંદર જે ક્રિયાવિધિ થાય છે એની ચર્ચા કરીએ. તો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા છે એ એક ખૂબ લાંબી પ્રક્રિયા છે, ઘણા બધા સ્ટેપમાં થતી, તબક્કાવાર થતી પ્રક્રિયા છે. ડીએનએ સ્વયંજનનની આ પ્રક્રિયામાં ઘણા ઉત્સેચકો ભાગ ભજવે છે. દરેક તબક્કે કેટલાક ઉત્સેચકો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા જોવા મળે છે. તો આપણે સ્ટેપ વાઇઝ ડીએનએ સ્વયંજનનના તબક્કાઓની ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલું ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડનું સક્રિયકરણ એક્ટિવેશન ઓફ ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડ. હવે ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડનું સૌ પ્રથમ સક્રિયકરણ કરવાની પ્રક્રિયા થાય છે. સૌથી પહેલા કે સુકોષ કેન્દ્રીયના કોષ રસમાં કોષ કેન્દ્ર રસમાં સુકોષ કેન્દ્રીયના અને આદિ કોષ કેન્દ્રીયના કોષ રસમાં છે એ રિબોન્યુક્લિઓસાઇડ આવેલા હોય છે, એટલે કે ડીઓક્સી એડેનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી સાઇટિડિન મોનોફોસ્ફેટ અને ડીઓક્સી થાઇમિડિન મોનોફોસ્ફેટ. આ ચાર પ્રકારના ન્યુક્લિઓટાઇડ મોનોફોસ્ફેટ ધરાવતા ન્યુક્લિઓટાઇડ સુકોષ કેન્દ્રીયના કોષ કેન્દ્ર રસમાં અને આદિ કોષ કેન્દ્રીયના કોષ રસમાં આવેલા જોવા મળે છે. સૌ પ્રથમ આ ન્યુક્લિઓટાઇડનું ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચકની મદદથી સક્રિયકરણ થાય. ચારે ચાર ન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાઇલેટ ઉત્સેચકની મદદથી સક્રિયકરણ પામે અને એનું ફોસ્ફોરાઇલેશન થાય એટલે એમાં ફોસ્ફેટ ઉમેરાય એટલે ડીઓક્સી એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સી સાઇટિડિન ટ્રાયફોસ્ફેટ અને ડીઓક્સી થાઇમિડિન ટ્રાયફોસ્ફેટનું નિર્માણ થાય. અને આ રીતે સૌ પ્રથમ ફોસ્ફરીકરણ છે એ રિબોન્યુક્લિઓસાઇડમાંથી રિબોન્યુક્લિઓટાઇડ બને, ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડ નું નિર્માણ થાય. એટલે સૌ પ્રથમ પ્રક્રિયા ફોસ્ફોરાઇલેજ ઉત્સેચકની મદદથી ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડના નિર્માણની પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા દરમિયાન ખૂબ વધુ માત્રામાં શક્તિનો વપરાશ થતો જોવા મળે છે. ત્યાર પછી બીજા તબક્કાની વાત કરીએ તો બીજો તબક્કો છે એ પ્રારંભિક સ્થાનની ઓળખ છે, રેકોગ્નાઇઝિંગ ઓફ ઇનિશિયલ પોઈન્ટ. ડીએનએ રેપ્લિકેશન માટે ડીએનએ સ્વયંજનન માટેના પ્રારંભિક સ્થાનની ઓળખ સૌ પ્રથમ કરવામાં આવે, રેકોગ્નાઇઝેશન ઓફ રેપ્લિકેશન પોઈન્ટ. એટલે જ્યાંથી રેપ્લિકેશન શરૂ કરવાનું છે એ રેપ્લિકેશન શરૂ કરવાની પ્રક્રિયા સૌ પ્રથમ ડીએનએ છે એ ખૂબ લાંબો અણુ છે, તો આટલા લાંબા ડીએનએ અણુની અંદર ક્યાંથી ડીએનએ રેપ્લિકેશન ડીએનએ સ્વયંજનની પ્રક્રિયા શરૂ કરવી એની સૌ પ્રથમ ઓળખ કરવામાં આવે છે. પહેલાં સક્રિયકરણ થાય ત્યાર પછી ડીએનએ રેપ્લિકેશન માટેની જે પ્રારંભિક સ્થાન છે એની ઓળખ થાય. આ ઓળખ શૃંખલા 100 થી 200 બેઝ પેર ન્યુક્લિઓટાઇડ કે તેથી વધુ બેઝ પેરની બનેલી જોવા મળે છે. આ ઓળખ સ્થાન છે એ 100 થી 200 ન્યુક્લિઓટાઇડ બેઝ પેર કે તેથી વધુ ન્યુક્લિઓટાઇડના બનેલા જોવા મળે છે. આ ઓળખ શૃંખલા કરવાનું કાર્ય પ્રારંભિક પ્રોટીન ડીએનએ એ દ્વારા થાય છે. આ ક્રિયામાં આપણને પ્રારંભિક પ્રોટીન ઇનિશિયલ પ્રોટીન ડીએનએ એ દ્વારા થતું જોવા મળે છે. ઇનિશિયલ પ્રોટીન ડીએનએ એ દ્વારા આ પ્રારંભિક પ્રોટીન છે એ પ્રારંભિક સ્થાન સાથે જોડે. આ પ્રારંભિક સ્થાનને રેપ્લિકેશન માટેની
જે શરૂઆત કરે છે પ્રારંભિક સ્થાનને ઓ આર આઈ ઓરી તરીકે ઓળખાય છે. પ્રારંભિક સ્થાનને ઓ આર આઈ ઓરી તરીકે ઓળખવામાં આવે છે. ઓરિજિન ઓફ રેપ્લિકેશન. રેપ્લિકેશન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. પ્રારંભિક સ્થાન કે જ્યાંથી ડીએનએ રેપ્લિકેશનની શરૂઆત થાય છે, આ પ્રારંભિક સ્થાનને ઓ આર આઈ ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ પ્રારંભિક પ્રોટીન ડીએનએ એ ઓ આર આઈ સાથે જોડાય છે. સૌથી પહેલા જ્યાંથી પ્રારંભિક પ્રોટીન ડીએનએ એ ઓ આર આઈ સ્થાનને ઓળખી અને ઓ આર આઈ સ્થાન સાથે સૌ પ્રથમ જોડાય છે. ત્યારબાદ હેલિકેજ ઉત્સેચક, ત્યારબાદ હેલિકેજ ઉત્સેચક એ આ ઓ આર આઈ સ્થાને જોડાય, ઓ આર આઈ સ્થાને જોડાય અને કાર્ય કરે છે. તો હેલિકેજ ઓ આર આઈ સ્થાને જોડાય અને શું કાર્ય કરશે? તો કે હેલિકેજ ઓ આર આઈ સ્થાને જોડાય અને સૌ પ્રથમ કુંતલને ખોલશે, કુંતલને ખોલે અને એચ બંધ તોડે. અને હેલિકેજ ઉત્સેચક કુંતલને ખોલે અને એચ બંધ છે એ હેલિકેજ ઉત્સેચક તોડવાનું કાર્ય કરશે, હાઇડ્રોજન બંધ તોડશે. એટલે ડીએનએ ની આ શૃંખલા છે. સામાન્ય રીતે આદિ કોષ કેન્દ્રીયની અંદર ઓરીની સંખ્યા એક હોય છે, પણ સુકોષ કેન્દ્રીયના ડીએનએમાં ઓરીની સંખ્યા એકથી વધારે જોવા મળે છે. કારણ કે સુકોષ કેન્દ્રીયનું ડીએનએ ખૂબ લાંબુ હોય છે એટલે સ્વયંજનની પ્રક્રિયા ઝડપી થાય એટલા માટે સુકોષ કેન્દ્રીયના ડીએનએમાં ઓરીની સંખ્યા વધારે હોય છે. હવે ઓરીના સ્થાને સૌ પ્રથમ આ બેવડી કુંતલ ધરાવતું ડીએનએ છે, તો બેવડી કુંતલ ધરાવતા ડીએનએમાં સૌ પ્રથમ ઓરીના સ્થાને છે એ કયો ઉત્સેચક, કયો જોડાશે? પ્રારંભિક પ્રોટીન ડીએનએ એ જોડાશે. અને ત્યાર પછી ત્યાં હેલિકેજ ઉત્સેચક જોડાશે અને હેલિકેજ ઉત્સેચક આ ડીએનએના હાઇડ્રોજન બંધ તોડવાના કાર્ય સાથે સંકળાયેલું. આ હેલિકેજ ઉત્સેચક છે એ હાઇડ્રોજન બંધ તોડતો જશે. હેલિકેજ ઉત્સેચક હાઇડ્રોજન બંધ તોડશે, એના પરિણામે ડીએનએના કુંતલ ખુલતા જશે અને ડીએનએના કુંતલ છે એ ખુલ્લા બનતા જશે અને બંને શૃંખલાઓ એકબીજાથી દૂર છૂટી પડશે. આ છૂટી પડેલી શૃંખલાને એમનેમ જાળવી રાખવા છે, એ બંને વચ્ચે રહેલા ટેન્શનને દૂર કરવા માટેથી કયો ઉત્સેચક છે ઉપયોગી થાય છે? તો કે ટ્રોપો આઇસોમરેઝ ઉત્સેચક છે આ છૂટી પડેલી બંને શૃંખલાને. એટલે કે ડીએનએ ગાયરેજ ઉત્સેચક આ છૂટી પડેલી બંને શૃંખલાને સીધી રાખવાના કાર્ય સાથે સંકળાશે. ડીએનએ ગાયરેજ ઉત્સેચક છૂટી પડેલી બંને શૃંખલાને એમનેમ ખુલ્લી રાખવાના કાર્ય સાથે સંકળાશે. હેલિકેજ ઉત્સેચક ઓરીના સ્થાને જોડાઈ જાય અને ત્યાર પછી હેલિકેજ ઉત્સેચક છે એ સતત કુંતલ ખોલતો જાય, એટલે કુંતલ ખોલતા જશે અને આ પ્રકારે છે એ ડીએનએની શૃંખલા એકબીજાથી દૂર થતી જશે. હેલિકેજ ઉત્સેચક સતત આગળ વધતો જશે. આમ હેલિકેજ ઉત્સેચક કુંતલ ખોલે, એના પરિણામે આપણને ડીએનએની છૂટી પડેલી શૃંખલાઓ છે એ જોવા મળશે. અને ડીએનએની આ છૂટી પડેલી શૃંખલાઓ ચીપિયા જેવો દેખાવ રચે, ચીપિયો બનાવે, જેને સ્વયંજનન ચીપિયો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ડીએનએના અણુ રેખીય હોય ત્યારે ડીએનએની છૂટી પડેલી શૃંખલા દ્વારા ચીપિયા જેવો દેખાવ રચાય, જેને રેપ્લિકેશન ફોર્ક અથવા તો સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે છે. રેપ્લિકેશન ફોર્ક અથવા તો સ્વયંજનન ચીપિયો. એટલે આ રીતના સૌ પ્રથમ હેલિકેજ સૌ પ્રથમ છે એ પ્રારંભિક સ્થાનની ઓળખ થશે, ઓરીની ઓળખ થાય, ત્યાર પછી હેલિકેજ ઉત્સેચક જોડાય, હેલિકેજ ઉત્સેચક કુંતલને ખોલી એજ બંધ ખુલ્લું કરે, ટોપાઈ સમયે જેની ટેન્શન એની વચ્ચે રહેલું તાણ એ દૂર કરે અને એની શૃંખલાને સીધી રાખે. અને આ રીતે ખુલ્લી થયેલી શૃંખલા છે એ કેના જેવો દેખાવ રચે? સ્વયંજનન ચીપિયાનું નિર્માણ કરે. એટલે હેલિકેજ ઉત્સેચક દ્વારા અંતે સ્વયંજનન ચીપિયો બનશે. જો સ્વયંજનન ચીપિયો ક્યારે બને? ડીએનએ જ્યારે રેખીય હોય તો ત્યારે છે એ સ્વયંજનન ચીપિયો બને. પણ ડીએનએ વર્તુળાકાર સર્ક્યુલર ડીએનએ છે, આદિ કોષ કેન્દ્રીયનું ધારો કે આ પ્રકારે બેવડી શૃંખલાવાળું સર્ક્યુલર ડીએનએ છે, એકબીજા સાથે એચ બંધથી જોડાયેલું સર્ક્યુલર ડીએનએ જ્યારે આવેલું હોય તો ત્યારે સર્ક્યુલર ડીએનએમાં હેલિકેજ ઉત્સેચક જોડાઈ જાય અને પરિણામે ડીએનએની બે શૃંખલા ખુલ્લી થાય
बबल जेवी रचना उत्पन्न करशे। सर्क्युलर डीएनए में बराबर है अलिखित उत्सेचक जोड़ाई जाए बने श्रृंखला ने दूर कर एक फूकेली बबल जेवी रचना उत्पन्न करशे अने स्वयंजनन बबल तरीके ओळखाय छे। रेप्लिकेशन बबल तरीके ओळखवामां आवे छे। स्वयंजनन बबल रेप्लिकेशन बबल एटले ज्यारे सर्क्युलर डीएनए होय तो रेप्लिकेशन बबल बने अने ज्यारे रेखीय डीएनए होय तो त्यारे छे ई स्वयंजनन चिपियानुं निर्माण थतुं जोवा मळे छे। आ क्रिया हेलिकेज उत्सेचकनी मददथी थती जोवा मळे। एटलो आपने ख्याल आवी गयो। तो आप फरीथी पाछी एक सिक्वन्स छे। सौथी पहला डीओक्सी रिबोन्युक्लियोटाइड नु सक्रियकरण थाय एटले मोनोफोस्फेट मांथी ट्राइफोस्फेट धरावता न्यूक्लियोटाइड बने। प्रारंभिक स्थानी ओळख थाय जेने ओरी तरीके ओळखाय छे ओरिजिन ऑफ रेप्लिकेशन साइट। त्यां सौ प्रथम प्रारंभिक प्रोटीन डीएनए ए जोड़ाय। डीएनए ए जोड़ाय एटले एने ओळखी अने हेलिकेज उत्सेचक ओरीना स्थाने आवशे। हेलिकेज उत्सेचक अमड़ायेला कुंतल ने खुला करशे। अमड़ायेला कुंतल खुला थाय એટલે એચ બંધ તૂટશે એના બે શૃંખલા એકબીજાથી દૂર જશે। ટોપો આઇસોમર જ છે એ શૃંખલાને સીધી જાળવી રાખવાનું કાર્ય કરશે અને ત્યારબાદ બરાબર છે ખુલ્લી થયેલી શૃંખલા ચીપિયા જેવો દેખાવ રચશે જેને સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે અને સર્ક્યુલર ડીએનએ હોય તો એ બંને શૃંખલાઓ છૂટી પડે બબલ જેવી રચના બનાવે જેને રેપ્લિકેશન બબલ અથવા તો સ્વયંજનન બબલ તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્યાર પછી આરએનએ પોલિમરેજ ઉત્સેચક દ્વારા અથવા તો પ્રાઇમેજ ઉત્સેચક દ્વારા છે એ આરએનએ પ્રાઇમરના નિર્માણની ઘટના થશે। હવે ત્યારબાદ છે એ બંને શૃંખલાઓ સ્વયંજનન ચીપિયાનું નિર્માણ થશે। આ પ્રકારે સ્વયંજનન ચીપિયો બની ગઈ। અને છૂટી પડેલી શૃંખલાઓ સાથે ત્યાર પછી એસએસબી સિંગલ સેલ બાઇન્ડિંગ પ્રોટીન છે એ જોડાઈ જશે અને શૃંખલાને મજબૂતાઈ આપવાનું કાર્ય કરશે। છૂટી થયેલી બે શૃંખલા પૈકી એક શૃંખલાનું ધ્રુવત્વ 3-5 હોય છે તેની સામેની શૃંખલા પૂરક શૃંખલાનું 3-5 આ પ્રકારે 5-3 થશે। હવે કઈ પ્રક્રિયા થાય તો કે હવે ખુલ્લી થયેલી પ્રક્રિયામાં આરએનએ પ્રાઇમર નું નિર્માણ થાય। હવે પ્રક્રિયા થશે આરએનએ પ્રાઇમર નું નિર્માણની પ્રક્રિયા। તો આરએનએ પ્રાઇમરના જે નિર્માણની પ્રક્રિયા છે એ આરએનએ પ્રાઇમરના નિર્માણની પ્રક્રિયા પ્રાઇમેજ ઉત્સેચક અથવા તો એને ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પણ કહેવાય છે। આરએનએ પોલિમરેઝ ઉત્સેચક શું કાર્ય કરશે તો કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આરએનએ ના ન્યુક્લિઓટાઇડની બનેલી ટૂંકી એવી શૃંખલા બનાવશે। આ શૃંખલા 3-5 એન્ડ ધરાવતી રિબો ન્યુક્લિઓટાઇડની બનેલી શૃંખલા બનાવશે જે 3'-5'-3'-5' છેડા તરફ જોવા મળે છે। આ રિબોન્યુક્લિઓટાઇડની જે નાની શૃંખલા બનાવે તેને કહેવાય છે આરએનએ પ્રાઇમર। તેને કે નામ ઓળખાય છે આરએનએ પ્રાઇમર। આરએનએ પ્રાઇમર 10-60 ન્યુક્લિઓટાઇડનો બનેલો જોવા મળે છે। એમાં કેટલા ન્યુક્લિઓટાઇડ હોય છે તો કે 10-60 ન્યુક્લિઓટાઇડનો
आरएनए प्राइमर છે એ બનેલો જોવા મળે છે 10 થી 60 ન્યુક્લિઓટાઇડનો બનેલો હોય આરએનએ પ્રાઇમર આરએનએ પ્રાઇમરના હિડેસ છેડા ઉપર મુક્ત હોય જૂથ હોય અને ફાઇડેસ છેડા ઉપર મુક્ત ફોસ્ફેટ જૂથ હોય તો ન્યુક્લિઓટાઇડની જે શૃંખલા બને છે પોલીન્યુક્લિઓટાઇડની એમાં ઓએચ જૂથ એનું ક્રિયાશીલ જૂથ છે ઓએચ જૂથ છે એનું ક્રિયાશીલ જૂથ છે ઓએચ જૂથ ક્રિયાશીલ હોય છે એટલે કે નવો ન્યુક્લિઓટાઇડ છે એ નવો ન્યુક્લિઓટાઇડ ઓએચ જૂથ સાથે જોડાય 3' છેડાના ઓએચ જૂથ સાથે જોડાય અને બંધ બનાવશે એટલે જે નવો ન્યુક્લિઓટાઇડ ઉમેરાશે એ નવો ન્યુક્લિઓટાઇડ આ 3' છેડા સાથે જોડાશે અને અહીંયા નવો ન્યુક્લિઓટાઇડ જોડાય અને બંધ બનશે હવે સૌપ્રથમ એટલે આરએનએ પ્રાઇમર જે બન્યું છે એ આરએનએ પ્રાઇમર 3' છેડા સાથે જોડાઈ જશે 3' છેડા સાથે ડીએનએ ના પિતૃ ડીએનએ ના 3' છેડા સાથે આરએનએ પ્રાઇમર પૂરક રીતે જોડાશે એટલે કે એનો 5' છેડો 3' તરફ હોય બીજો આરએનએ પ્રાઇમર બનેલો હશે તો આનો 3' તરફનો છેડો થશે આ શૃંખલાનો અહીંયા જોડાશે આરએનએ પ્રાઇમર એક પૂરક સિદ્ધાંત અનુસાર જ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જોડાશે આ રીતના બે આરએનએ પ્રાઇમર છે એ જોડાઈ જાય આ આરએનએ પ્રાઇમર ડીએનએ ના ખુલ્લા થયેલી શૃંખલાના 3' છેડા તરફ જોડાશે આરએનએ પ્રાઇમર ડીએનએ ની ખુલ્લી થયેલી કયા છેડા તરફ જોડાશે 3' છેડા એટલે આરએનએ પ્રાઇમર નો 5' છેડો બંધ બનાવશે અને 3' છેડો મુક્ત થશે આ પ્રકારે બંને શૃંખલા ઉપર આરએનએ પ્રાઇમર જોડાઈ જાય એટલે આરએનએ પ્રાઇમરનો આ કેટલામો છેડો મુક્ત થયો તો કે આરએનએ પ્રાઇમરનો 3' છેડો છે એ ખુલ્લો થયો હવે શું થશે તો કે હવે ત્યાર પછીની પ્રક્રિયા થાય કે ડીએનએ પોલિમરેઝ 3 હવે સક્રિય બને આરએનએ પ્રાઇમર આવે ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ 3 ક્રિયાશીલ થાય આરએનએ પ્રાઇમર આવે ત્યારબાદ ડીએનએ પોલિમરેઝ 3 આવે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકો ક્રમિક રીતે અહીંયા 3' છેડા સાથે ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડ એક પછી એક ઉમેરતા જશે ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડ એક પછી એક ઉમેરતા જશે એટલે કઈ દિશામાં ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડ ઉમેરાશે તો કે આરએનએ પ્રાઇમરના 3' છેડા તરફ કારણ કે એનું ક્રિયાશીલ જૂથ ઓએચ હોય છે એટલે ખાસ એક નોંધ યાદ રાખવાની કે કોઈ પણ પોલિન્યુક્લિઓટાઇડનું સંશ્લેષણ થાય કોઈ પણ પોલિન્યુક્લિઓટાઇડ પછી ડીઓક્સી રિબોન્યુક્લિઓટાઇડની બનેલી હોય કે ખાલી રિબોન્યુક્લિઓટાઇડની હોય નવી બનતી પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા હાઈ પોતાના 5' થી 3' તરફ જ આગળ વધે એટલે કે ધારો કે આ પિતૃ શૃંખલા છે બરોબર છે પેરેન્ટ સ્ટ્રેન 3' ટુ 5' હોય તો નવી બનતી જે નવી શૃંખલા છે એ નવી શૃંખલા 5' ટુ 3' તરફ જ આગળ વધશે આમ જ વધશે એટલે પિતૃ શૃંખલાના 3' થી 5' તરફ નવી શૃંખલા આગળ વધે અને નવી શૃંખલા પોતાના ખાસ યાદ રાખજો કોઈ પણ બનતી પોલિન્યુક્લિઓટાઇડની નવી શૃંખલા પોતાના 5' થી 3' તરફ જ આગળ વધે છે આ વાક્યને ખાસ ધ્યાનમાં લેવું બરાબર છે નવી બનતી શૃંખલા પિતૃ ડીએનએ ના કઈ શૃંખલાની સાપેક્ષમાં તો કે પિતૃના 3' થી 5' પણ નવી શૃંખલા પોતાના તો કે પોતાના 5' થી 3' તરફ આગળ વધશે એટલે અહીંયા પણ નવા ન્યુક્લિઓટાઇડ છે એ આ પ્રકારે ઉમેરાતા જશે અને 5' પોતાના બરાબર છે 3' તરફ છેડા તરફ એક પછી એક ન્યુક્લિઓટાઇડ છે એ ગોઠવાતા જશે અને આ પ્રકારે નવી પોલિન્યુક્લિઓટાઇડની બે શૃંખલા બનશે હવે જેમ જેમ આ ક્રિયા આગળ વધતી જશે એમ ડી એટલે કે ડીએનએ ના વધુ ને વધુ કુંતળ ખુલતો જશે એટલે ડીએનએ ના વધારે કુંતળ ખુલતા શૃંખલા છે વધુ ખુલ્લી થશે હવે જ્યારે વધારે કુંતળ ખુલે અને ડીએનએ સીધું થાય તો એક શૃંખલા છે એ કન્ટિન્યુ આગળ વધશે આ શૃંખલા કન્ટિન્યુ આમ આગળ વધતી જશે અને ડીએનએ પોલિમરેઝ 3 ઉમેરતો જશે પણ અહીંયા તો પૂરું થઈ ગયું હવે ત્યાં આગળ ન્યુક્લિઓટાઇડ ડીએનએ પોલિમરેઝ 3 નહીં ઉમેરે તો ફરી પાછી પહેલેથી પ્રોસેસ થાય કે આ શૃંખલા ઉપર ફરી પાછું આરએનએ પ્રાઇમર બને આરએનએ પ્રાઇમર ફરી પાછું પોતાના 5-2-3 ટાઈમ તરફ જોડાઈ જાય અને આરએનએ પ્રાઇમર બન્યા પછી ફરી પાછી અહીંયા ડીએનએ પોલિમરેઝ 3 દ્વારા પાછી શૃંખલા બને એટલે આ રીતના આપણે ડીએનએ ને કન્ટિન્યુ ખોલતા જશું તો ડીએનએ ને કન્ટિન્યુ ખોલવાના પરિણામે આપણને બે શૃંખલાઓ છે
બનશે એમાં એક પિતૃ શૃંખલા જે 3' થી 5' છે અને એક શૃંખલા છે એ 5' ટુ 3' છે આ પ્રકારે બે શૃંખલા બનશે તો એક શૃંખલામાં એક જ વખત આરએનએ પ્રાઇમર જોડાશે આ રચના છે કઈ છે તો કા રચના છે આરએનએ પ્રાઇમર છે એક જ વખત આરએનએ પ્રાઇમરનું જોડાણ થશે બરાબર અને આરએનએ પ્રાઇમર બની ગયા પછી આ શૃંખલામાં કન્ટિન્યુ ડીએનએ પોલિમરેઝ 3 5' ટુ 3 પ્રાઇમ તરફ 3' છેડા તરફ ન્યુક્લિઓટાઇડ ઉમેરશે પણ એની સામેની એક શૃંખલા આવી હશે કે જેની સામેની શૃંખલા ઉપર ઘણી બધી વખત આરએનએ પ્રાઇમર છે એ જોડાય અને આરએનએ પ્રાઇમર જોડાય ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ 3 દ્વારા શૃંખલા ઉત્પન્ન થાય તો આમાં જો આપણને જે પિતૃ શૃંખલા 3' થી 5' છે એના પર સંશ્લેષણ પામતી નવી શૃંખલા છે એ સતત આગળ વધે છે એ સતત બને છે પિતૃ શૃંખલા બરાબર છે કે જે પિતૃ શૃંખલા છે એ પોતે કઈ તરફ છે તો કે જે પિતૃ શૃંખલા પોતે 3' થી 5' તરફ છે એના પર બનતી નવી શૃંખલા સતત બને છે અને જે પિતૃ શૃંખલા છે એ પિતૃ શૃંખલા 5' ટુ 3' છે એના પર બનતી નવી શૃંખલા છે એ સતત આગળ નથી વધતી અસતત બને છે ડિસકન્ટિન્યુઅસ થાય છે એટલે કે તૂટક શૃંખલા તરીકે ઓળખાય છે અને સતત શૃંખલા એટલે એક શૃંખલા છે એ કન્ટિન્યુ બને છે જે કન્ટિન્યુ બનતી શૃંખલા છે આ તો એ સતત શૃંખલા થાય આ સતત શૃંખલા છે અને આ છે એ અસતત શૃંખલા થશે ટુકડામાં એક શૃંખલા થશે સતત શૃંખલા જે છે એ સતત શૃંખલાને લીડિંગ શૃંખલા તરીકે ઓળખાય છે અને લીડિંગ શૃંખલા તરીકે ઓળખાય છે સતત શૃંખલાને લીડિંગ શૃંખલા તરીકે ઓળખાય છે અને જે શૃંખલા અસતત બને છે એ અસતત શૃંખલાને લેગિંગ શૃંખલા તરીકે પણ ઓળખવામાં આવે છે લીડિંગ શૃંખલા અને લેગિંગ શૃંખલા અને લેગિંગ શૃંખલામાં જે ટુકડાઓ જોવા મળે છે લેગિંગ શૃંખલાની અંદર બરાબર છે જ્યાં ટુકડાઓ જોવા મળે છે લેગિંગ શૃંખલામાં આ બનતા બધા ટુકડાઓ બને છે એ ટુકડાઓને લેગિંગ શૃંખલામાં બનતા ટુકડાઓને ઓકાજાકી ટુકડા તરીકે ઓળખાય છે અસતત શૃંખલામાં જે આરએનએ પ્રાઇમર દ્વારા નાના નાના ટુકડાઓ રચાય છે અસતત શૃંખલામાં રચાતા ટુકડાઓને ઓકાજાકી ટુકડા તરીકે ઓળખવામાં આવે છે અને આ રીતે ડીએનએની બે શૃંખલાઓ છે એ પિતૃ શૃંખલાની સામે નવી શૃંખલા રચાઈ જાય ડીએનએની બે પિતૃ શૃંખલાની સામે જે બે નવી શૃંખલાઓ રચાય એ બંને નવી શૃંખલાઓ છે એ નવી શૃંખલાઓમાં બે પ્રકારની શૃંખલા બને આપણે જોઈએ તો હું અહીંયા દોરું છું કે આપણે ડીએનએના બે અણુઓ છે એ આમ આ પિતૃ શૃંખલા છે બે આ બે પિતૃ શૃંખલા છે ડીએનએની આ 3' ટુ 5' છે અને આ 3' ટુ 5' આ બંને પિતૃ શૃંખલા છે એક 3' ટુ 5' બરાબર છે પરસ્પર વિરોધી રીતે ગોઠવાયેલી આ બે પિતૃ શૃંખલાઓ છે આ બે પિતૃ શૃંખલા સુધીમાં અહીંયા ડીએનએ પ્રાઇમર બને છે 5' છેડો છે અને આ એની સાથે સંકળાયેલી નવી શૃંખલા છે આ સતત શૃંખલા બનશે આ જે શૃંખલા બનશે એ કેવી બનશે સતત શૃંખલા બનશે જ્યારે આ પિતૃ શૃંખલા ઉપર બનતી શૃંખલા છે એ કેવી રીતના બનશે તો કે આ 3' ટુ 5' પિતૃ શૃંખલા પર એની સામેની શૃંખલા પર જે બનતી શૃંખલા છે એ અસતત બનશે અને એના ટુકડા જે રચાય છે એ ટુકડાને કહેવામાં આવે છે ઓકાજાકી ટુકડા તરીકે ઓળખવામાં આવે છે તો તમને આટલી વસ્તુ ખ્યાલ આવી આ રીતના ડીએનએનું સ્વયંજનનની પ્રક્રિયા છે
આ ન્યુક્લિઓટાઇડ એક પછી એક ઉમેરાતા જતા હોય, એ ન્યુક્લિઓટાઇડને જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેટ દ્વારા થાય છે. જે ન્યુક્લિઓટાઇડ એક પછી એક ઉમેરાતા જતા હોય, આ ન્યુક્લિઓટાઇડને જોડવાનું કાર્ય કોના દ્વારા થતું હોય છે? ડીએનએ લાઇગેટ દ્વારા થતું જોવા મળે છે. હવે ડીએનએ પોલિમરેઝ વન આવશે. હવે ડીએનએ પોલિમરેઝ વન શું કાર્ય કરશે? તો કે આપણે ભણી ગયા હતા કે ડીએનએ પોલિમરેઝ વન નું કાર્ય શું છે. તો કે ડીએનએ પોલિમરેઝ વન નું કાર્ય છે કે ડીએનએ માં જ્યાં આરએનએ પ્રાઇમર છે એને દૂર કરી એના સ્થાને ડી ઓક્સી રિબો ન્યુક્લિઓટાઇડ ઉમેરવાનું. ડીએનએ પોલિમરેઝ વન નું કાર્ય શું છે? તો કે આ બે પિતૃ શૃંખલા હોય છે, આ પિતૃ શૃંખલાઓ 3'25'5'23 આ બંને પિતૃ શૃંખલાઓ છે. ત્યાં પિતૃ શૃંખલાઓમાં જ્યાં આરએનએ પોલિમરેઝ છે, આ પિતૃ શૃંખલા પર રહેલા આરએનએ પોલિમરેઝ છે અને આ એની સાથે સામે સંશ્લેષણ પામેલી આ સતત શૃંખલા છે, આ ઉપજાકી ટુકડા ધરાવતી અસતત શૃંખલા છે. તો જે આરએનએ પ્રાઇમર છે એ આરએનએ પ્રાઇમરને દૂર કરી એના સ્થાને ડીએનએ ના ન્યુક્લિઓટાઇડ ઉમેરવાનું કાર્ય કોના દ્વારા થાય છે? ડીએનએ પોલિમરેઝ વન દ્વારા. ડીએનએ પોલિમરેઝ વન જેટલી જેટલી જગ્યાએ આરએનએ પ્રાઇમર છે એ આરએનએ પ્રાઇમરને દૂર કરી ડીએનએ ના ન્યુક્લિઓટાઇડ ઉમેરશે, ડી ઓક્સી ન્યુક્લિઓટાઇડ ઉમેરે, ડી ઓક્સી રિબો ન્યુક્લિઓટાઇડ ઉમેરે અને પરિણામે લિંગેજ ઉત્સેચક આવશે, લાઇગેજ ઉત્સેચક એ બધાને જોડી દેશે અને આ રીતે સંપૂર્ણપણે બે ડીએનએ ની નકલ થશે, જેમાં એક શૃંખલા પિતૃ ડીએનએ ની હશે અને એક શૃંખલા નવી હશે. એટલા માટે ડીએનએ ના સ્વયંજનનને અર્ધ રૂઢિગત સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એક શૃંખલા નવી હોય અને એક શૃંખલા પિતૃ શૃંખલા હોય, બે ડીએનએ બને એટલે એને અર્ધ રૂઢિગત સ્વયંજનન તરીકે ડીએનએ ના રેપ્લિકેશનને ઓળખવામાં આવે છે. આટલું તમને બધાને ખ્યાલ આવી ગયું, સમજાઈ ગયું કે ડીએનએ રેપ્લિકેશનની પ્રક્રિયામાં કઈ રીતના થાય છે? સૌ પ્રથમ સક્રિયકરણ થાય ન્યુક્લિઓટાઇડનું, પછી ઓરિજિન ઓફ રેપ્લિકેશન ઓરીની ઓળખ થાય, ઓરીના સ્થાને હેલિકેજ જોડાય, એચ બંધ તૂટે, કુંતલ ખુલે, આરએનએ પ્રાઇમર આવે, આરએનએ પ્રાઇમર પછી ડીએનએ પોલિમરેઝ 3 ક્રિયાશીલ બને, ડીએનએ પોલિમરેઝ 3 ડીએનએના ન્યુક્લિઓટાઇડ ઉમેરતો જાય, તેના પરિણામે બે શૃંખલા રચાય, એક સતત અને એક અસતત. સતત શૃંખલાને લીડિંગ શૃંખલા તરીકે ઓળખાય, અસતતને લેગિંગ શૃંખલા તરીકે, અસતતને ડિસકન્ટિન્યુઅસ અને કન્ટિન્યુઅસ, અસતતને વિલંબિત શૃંખલા તરીકે પણ ઓળખવામાં આવે. ત્યાર પછી ડીએનએ પોલિમરેઝ વન આવે. ડીએનએ પોલિમરેઝ વન આરએનએ પ્રાઇમરને દૂર કરે અને ફરી પાછું ત્યાં ડીએનએના ન્યુક્લિઓટાઇડ છે ઉમેરે અને લાઇગેજ ઉત્સેચક છે ડીએનએ લાઇગેજ એ ન્યુક્લિઓટાઇડને જોડવાના કાર્ય સાથે સંકળાયેલો જોવા મળે છે. અને ડીએનએ પોલિમરેઝ વન અને ડીએનએ પોલિમરેઝ 3નો ભાગ ઈટા એ પ્રૂફ રીડિંગનું કાર્ય કરે, એટલે જો ન્યુક્લિઓટાઇડમાં કે ફેરફાર હોય તો એ દૂર કરવાનું કાર્ય કરે છે. અને આ રીતે બનેલી બે શૃંખલા હોય છે એ પૈકી એક શૃંખલા પિતૃ ડીએનએની હોય, એક નવી હોય, એટલે એને અર્ધ રૂઢિગત સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ હતી. હવે આપણે બરાબર છે અર્ધ રૂઢિગત સ્વયંજનનના નિર્માણનો જે પ્રયોગ છે એની ચર્ચા આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરશું.